એનાથી આખા તાજમહેલ છે
કે ફરી પાછું આવું કોઈ નિર્માણ છે કે કોઈ વ્યક્તિ બનાવી ન શકે અથવા તો આવું કોઈ નિર્માણ બીજું થાય જ નહીં. એટલા માટે કે એના મજૂરોના હાથ પણ કાપી નાખ્યા હતા. તો આ દ્રષ્ટિએ જોઈએ તો શાહજહાં છે એ ક્રૂર રાજા પણ કહી શકાય. ક્રૂર બરાબર. પછી તો કે શાહજહાં જ્યારે અંતિમ સમય હોય છે ત્યારે આપણે આગલા વર્ષનું પાછું પુસ્તક છે એમાં જો તો શાહજહાંને એના જે મુમતાઝની જે કબર હોય છે એના સપનું જોઈ અને યુદ્ધાવસ્થામાં એ ગાંધીજી જોતો છે એ જોવામાં આવ્યો છે. શાહજહાંનું મૃત્યુ થાય છે એની પહેલા જેનો પુત્ર છે ઔરંગઝેબ છે એ ગાદી ઉપર આવી જાય છે. અને ઔરંગઝેબ છે એ શાહજહાંના અંતિમ સમયમાં એને ખૂબ હેરાન કરે છે એવું માનવામાં આવે છે. કારણ કે એની રાજ્ય વ્યવસ્થા દરમિયાન રાજ્યનો મોટાભાગનો કોષ છે એ સ્થાપત્ય કલા પાછળ ખર્ચી નાખે છે અને ઔરંગઝેબ છે એ કટ્ટરવાદી હોય છે. અત્યાર સુધી આપણે જેટલા મુઘલ શાસકોનો અભ્યાસ કર્યો એ દરેક મુઘલ શાસક છે એ હિન્દુ પ્રત્યે સહિષ્ણુ કલા સ્થાપત્યને પોષનાર રાજાઓ હતા. જ્યારે હવે પછીમાં આપણે રાજા જે ગણવાનો છે જે શાસક છે હિન્દુ સલ્તનત એ છે ઔરંગઝેબ. અને એ શું કરે છે તો કે એ છે એ સહિષ્ણુ હોતો નથી, કટ્ટરવાદી હોય છે. બરાબર. ખૂબ બહાદુર હોય છે, ઘણા બધા યુદ્ધ જીતે છે, લડાઈઓ કરે છે. તો એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ઔરંગઝેબ વિશે અભ્યાસ કરશું ત્યારે જોશું.